હેલો એવરી હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ રાઇટર્સમાં તો આજના વિડીયો અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર થ્રીના સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન એન્ડ ટ્રાન્સમિશન કે જેને તમે બધા શોર્ટમાં ઇજીપીટી કો છો સોરી ઇપીજી ટી એના ચેપ્ટર નંબર વનનો અભ્યાસ કરીશું હવે પહેલાં તમે લોકોએ જોઈ લીધું હશે કે પહેલું ચેપ્ટર જે છે અઠ્યાવીસ માર્કનું છે તો પછી અઠ્યાવીસ માર્કની અંદર થોડા ક્વેશ્ચન બી વધારે આવશે તો આ ચેપ્ટરને આપણે થોડા પાર્ટ વાઇઝ વેચી લઈએ છીએ પહેલો પાર્ટ છે એમાં આપણે ખાલી થર્મલ પાવર પ્લાન્ટ વિશે શીખીશું પછી એના પછી હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એના પછી ન્યુક્લિયર છે એ રીતે ડિવાઇડ કરીને શીખીશું ઓકે જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હું બધા જ કરાવી દઈશ ને એમાંથી જ જીટીયુની એક્ઝામમાં ઇવન તમારી મિટસેમની એક્ઝામમાં પણ પૂછાશે તો અહીંયા જે સમજાવું કેવી રીતે આન્સર લખવાની બધી વસ્તુ જોઈ લેવાની તમારી સુધી વિડીયો પહોંચી જાય તો બીજાને પણ શેર કરી આપવાનો આપણે ચાહતા નહીં કે કોઈનું રિઝલ્ટ ખરાબ આવે આપણે તો એવું ચાહીએ કે બધા સારા માર્ક્સથી પાસ થઈ જાય તો હજી વિડીયો સ્ટાર્ટ કરીએ તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન થર્મલ પાવર પ્લાન્ટનો છે આપણો કે એનર્જી કન્ કન્વર્ઝન ઇન ધ થર્મલ પ્લાવર પ્લાન્ટ એટલે કે થર્મલ પાવર પ્લાન્ટની અંદર એનર્જી કેવી રીતે કન્વર્ટ થાય હવે તમે પહેલાં એવું સમજી લો બેઝિક કે થર્મલ પાવર પ્લાન્ટ શું હોય તો કે થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે જેમાં આપણે કોલસાની મદદથી પાણી ગરમ કરીને એની વરાળ બનાવીએ અને એ વરાળ એટલે કે સ્ટીમમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ ઓકે આગળ ભણવાનું છે એટલે બહુ ડીપમાં નહીં ક્વેશ્ચનમાં તમને સમજાઈશ તો આ મેન વસ્તુ ચાલો તો સૌથી પહેલાં અહીંયા એવું કહે કે પહેલાં કેમિકલ એનર્જી લેવાની તો કેમિકલ એનર્જીની અંદર શું તો કે કોલ એટલે કે કોલસો કાં તો એની સાથે તમે ઓઇલ કે બીજા ગેસ કે એટલે વાયુ નાખતા હોય તો સેમાં નાખવાના તો કે બોઇલરની અંદર નાખવાના બોયલર શું કામ કરશે તો કે એ કોલસાની મદદથી જે પાણી છે એને ઊંચા તાપમાને ગરમ કરીને શું બનાવશે એને સ્ટીમ બનાવશે અને સ્ટીમથી પછી સ્ટીમ ટર્બાઇન ફરશે અહીંયા હીટ એનર્જી એટલે લખ્યું છે કારણ કે બોઇલરનું કામ છે એ ગરમ કરવાનું છે ઓકે ચાલો સ્ટીમ ટર્બાઇન પર આવ્યા પછી સ્ટીમ ટર્બાઇન ટર્બાઇન તો ગોળ ફરવાનું કામ કરે એટલે એને આપણે મિકેનિકલ એનર્જી કહી દઈએ એને આપણે જોડી દઈશું અલ્ટરનેટર અથવા તો તમે એને જનરેટર બી કહી શકો છો અને એ જનરેટરની મદદથી આપણને શું મળશે ઇલેક્ટ્રિકલ એનર્જી મળશે તો આ રીતે આખા એક થર્મલ પ્લાવર પ્લાન્ટની અંદર એનર્જી એકમાંથી બીજામાં કન્વર્ટ થતી હોય તો આ રીતે પહેલાં તો આ દોરી દેવાનો અને જે બે વસ્તુ કીધી એ મુદ્દા પાડીને એક એક મુદ્દો સમજાવી દેવાનો તો તમારો ત્રણથી ચાર માર્કનો પ્રશ્ન થઈ જશે ચલો એના પછી નેક્સ્ટ જોઈએ તો બીજો ક્વેશ્ચન છે સિલેક્શન ઓફ સાઇટ ફોર થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે થર્મલ પાવર સ્ટેશન જો તમારે કોઈ જગ્યાએ નાખવું હોય તમે એન્જિનિયર બનીને એવું વિચારો કે આપણે થર્મલ પાવર પ્લાન્ટ નાખીએ તો પછી કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કયા કયા મુદ્દા જરૂરી છે તો પહેલા એવું કહે છે કે અવેબિલિટી ઓફ લેન્ડ જગ્યા હોવી જોઈએ ભાઈ કરોડપતિ હોવા જોઈએ તમે તમારી પાસે એક મોટી જગ્યા હોય એ જગ્યાએ થર્મલ પ્લાન્ટ પ્લાન્ટ નાખી શકો અવેબિલિટી ઓફ સફિસિયન્ટ અમાઉન્ટ ઓફ ગુડ બોયલર ફીડ વોટર એન્ડ કુલિંગ વોટર તમે જે બોયલર લગાવશો તમારી જગ્યાની અંદર એમાં આપવા માટે તમારી પાસે સારું અને મોટા જથ્થામાં પાણી હોવું જોઈએ અને કુલિંગ વોટર માટે બી કે ભાઈ થર્મલ બોઈલરની અંદર કુલિંગ કેમ આવે એ આગળ આપણે સમજાવીશ તમને કે ભાઈ બહુ ગરમી થઈ જાય તો આપણે મશીનને જેમ કે કોઈ બી વસ્તુ એને બહુ ગરમ થાય જેમ કે આપણી કારની અંદર બી કુલર નાખીએ છીએ આપણે એન્જિન બહુ ગરમ થઈ જાય તો ઠંડુ કરવું પડે સેમ અહીંયા બી કુલિંગ વોટરની જરૂર પડે અવેબિલિટી ઓફ ફ્યુલ તમારી પાસે કોલસો છે કે ઓઇલ છે બધી વસ્તુ હોવી જરૂરી છે નેસેસિટી ઓફ ફ્યુચર એક્સપાન્શન કે ભાઈ આગળ જતાં તમે એને એક્સપાન્ડ બી કરી શકવાના હોય એવું બી હોવું જોઈએ તમારી પાસે અવેબિલિટી ઓફ અધર પાવર અધર પાવર સર્વિસ ઓકે અવેબિલિટી ઓફ અધર પાવર સર્વિસ બીજી બધી પાવર સર્વિસ બી તમારી પાસે હોવી જોઈએ કે તમે આટલી મોટી જગ્યા લઈને તમે અહીંયા થર્મલ પાવર સ્ટેશન નાખવા જાઓ તો તમારી પાસે ટ્રાન્સપોર્ટેશન હોવું જોઈએ ઇલેક્ટ્રિસિટી બધા બીજા બધા જેટલા બી પાવર છે એ બધા જરૂરી જોઈએ અવે ફ્રોમ અર્બન એરિયાઝ કે ભાઈ જ્યાં લોકો રહેતા હોય ત્યાં નજીકમાં ના ના ખાય કારણ કે આમાંથી ધુમાડા નીકળે પ્રદૂષણ થાય એટલે અર્બન એરિયા એટલે કે જ્યાં લોકો રહેતા હોય ત્યાંથી દૂર રાખવાનું ઇનિશિયલ ક્લોસ્ટ ઓફ પ્લાન કે ભાઈ બોઇલર લાવવાનું તમારે જેટલી બી વસ્તુ લાવવાની છે પહેલાં જ કીધું તમે કરોડપતિ હોવા જોઈએ તમારી પાસે બધી વસ્તુ લાવવા માટેના રૂપિયા જરૂરી છે મેગ્નિટ્યુડ એન્ડ નેચર ઓફ લો ટુ બી હેન્ડલ થર્મ પાવર પ્લાન્ટ લગાવીએ આપણે તો બોઇલર છે જેટલી બી વસ્તુ આપણે અંદર નાખવાના છે તો એ હેન્ડલ કરવાની કેપેસિટી હોવી જોઈએ તમે જે જગ્યાએ નાખતા હોય ત્યાં વાતાવરણ બી એવું હોવું જોઈએ અને ત્યાંનું મેગ્નિટ્યુડ બી હોવો જોઈએ જેમ કે તમારી આસપાસ અત્યારે એપાર્ટમેન્ટ બિલ્ડિંગ બહુ નખાતી હોય તો એ લોકો એનો બેઝ સ્ટ્રોંગ કરે કારણ કે આટલી મોટી બિલ્ડિંગ દસ માની માર મારની બનાવવાની હોય તો એ લોકો ખોદીને પહેલાં એનો બેસ કરે છે એવું તો સેમ વસ્તુ આમાં બી છે કે જ્યારે તમે થર્મલ પાવરને નાખતા હોય તો એનો બેસ તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ તો આટલા મુદ્દા જરૂરી છે તમારે થર્મલ પાવર સ્ટેશન નાખવું હોય તો ઓકે ચાલો ત્રીજો ક્વેશ્ચન જોઈએ લાઇન ડાયાગ્રામ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ હવે જોઈ તમે ચોપડીમાં આકૃતિ કદાચ જોઈ હશે આકૃતિ જોઈને એવું લાગે કે બહુ અઘરું પડશે યાદ રાખવાનું પણ ખાસ કહી દઉં છું કે આ પ્રશ્ન સાત માર્કમાં પૂછાતો હોય છે અને ઘણી બધી વાર પૂછાયો છે ને લગભગ આ વખતે પણ પૂછાશે જ તો આકૃતિ તમારે યાદ રાખી લેવાની છે અંદર જે વસ્તુ લખી છે એ લખવાની છે બીજો કોઈ મુદ્દા પાડીને જવાબ લખવાનો નથી ખાલી લાઇન ડાયાગ્રામ ડ્રો કરવાનો કે ભાઈ ધર્મ પાવરમાં કેવી રીતે કામ કરે તો અહીંયા કોલ સ્ટોરેજ છે એટલે કે પહેલાં ચાર વસ્તુ છે એ તમારી છે કોલસા માટેની ઠીક છે એના પછી બોઈલર આવે કે બોઈલર નું શું કામ છે મેં તમને પહેલા કીધું તો બોઈલર ની અંદર બીજી વસ્તુ તમારે અહીંયા સુપરહીટર ઇકોનોમાઇઝર અને એર પ્રીહીટર ત્રણ વસ્તુ છે એ ત્રણ વસ્તુ પછી એક આઈડી ફેન છે ને એની બહાર ચીમની છે કે જે ધુમાડો એના બહાર કાઢના છે ઓકે બીજો એફડી ફેન ભી લગાવાય છે જેને ફોર્સ ડ્રાફ્ટ ફેન કહે છે એ બે ફેન શું છે આગળ આવશે આપણે ઓકે એના પછી આપણે કે બોઇલરમાંથી જે બી સ્ટીમ જનરેટ કરી છે આપણે લઈ ટર્બાઈનની અંદર એ ટર્બાઈન આપણે અલ્ટરનેટર અથવા જનરેટર જોડે જોડવાનું છે કે જેની મદદથી આપણને અહીંયા આરવાઈ બી એવું લખ્યું છે એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી મળી જવાની છે બીજી બધી વસ્તુ છે કે ભાઈ બોઈલરની અંદર પાણી ઓકે પાણી ગરમ કરીને આપણે વરળ બનાવીએ છીએ તો પણ અમુક પાણી તો જે નીકળી જતું હશે એ પાણી માટે આપણે નીચે ફીડ વોટર હીટર ફીડ વોટર પંપ અને વોટર ટ્રીટમેન્ટ ચેમ્બર પછી કુલિંગ ટાવર કન્ડેન્સરની મદદથી આપણે પાણી ભેગું કરીએ પાછું કે જે પાણી હતું બધી બરાબર ના બની જાય જે પાણી છૂટું પડે એને આપણે નીચે પાછું કલેક્ટ કરવાનું આ સમજવા માટે છે બાકી તમારે ખાલી ડ્રો કરીને આવવાનું તો પ્રેક્ટિસ કરશો બે ત્રણ વાર દોરશો તમને યાદ બી રહી જશે અને સાત માર્કમાં પૂછાય છે એટલે મોસ્ટ ટાઈમ પી સમજી શકો છો ને ચાલો એના ભાઈ નેક્સ્ટ જોઈએ ડિફરન્ટ સાયકલ યુઝ ઇન થર્મલ પાવર સ્ટેશન તો થર્મલ પાવર સ્ટેશનની અંદર અલગ અલગ વપરાતી કઈ કઈ સાયકલ છે એ લખવાની છે આપણે તો પહેલી ફ્યુલ એન્ડ એસ સાયકલ છે પછી એર એન્ડ ફ્લુ ગેસ સાયકલ ફ્યુડ વોટર એન્ડ સ્ટીમ સાયકલ કુલિંગ વોટર સાયકલ અને ઇલેક્ટ્રિકલ સર્કિટ સમજાવું શું કહેવામાં આવે છે તો આપણે જે અત્યારે લાઇન ડાયાગ્રામ ડ્રો કર્યો એમાં આટલો જે ભાગ છે બોયલર આગળનો એ થઈ ગયો તમારો કયો ભાગ તો કે એ પહેલો ભાગ તમારો ફ્યુલ એન્ડ એસ સાયકલ કે જેમાં તમે ફ્યુલ કોલસો નાખો છે એના પછી એર અને ફ્લુ ગેસ સાયકલ છે તો બોયલરમાંથી ધુમાડો નીકળે કાં તો ગરમ વાયુઓ ઉત્પન્ન થાય એટલે આટલો જે ભાગ છે એ તમારો થઈ ગયો એર એન્ડ ફ્લુ ગેસ સાયકલ એના પછી જોઈએ ફીડ વોટર એન્ડ સ્ટીમ સાયકલ તો દેખો જરા અહીંયા ફીડ વોટર એવો શબ્દ એ સ્ટીમ સાયકલ એટલે અહીંયા જે ટર્બાઇન પર જવાની છે સ્ટીમ તો એટલી સાયકલ થઈ ગઈ તમારી એના પછી નેક્સ્ટ કુલિંગ વોટર સાયકલ તો અહીંયા જ દેખો તમે આટલું જે છે સેક્શન એ કુલિંગ ટાવરવાળો છે તો જે પાણી ગરમ નીકળવાનું છે બોઈલરમાંથી એને ઠંડુ કરી દઈએ તો એક ફાયદો થાય કે ફરી તમારે અહીંયા નાખવું હોય તો એ પાણી તમે યુઝ કરી શકો બોયલરની અંદર અને લાસ્ટ છે તમારી ઇલેક્ટ્રિકલ સર્કિટ તો આટલો જે ભાગ છે તમારો ઇલેક્ટ્રિકલ સર્કિટ એનો મતલબ કે જે લાઇન ડાયાગ્રામ છે એની અંદર અલગ અલગ કયા કયા ટુકડા પાડેલા કે જેને સાયકલ કહેવાય તો આટલી સાયકલ યુઝ થાય ક્વેશ્ચન ત્રણ માર્કમાં પૂછાય તો કદાચ ખાલી તમારે આટલા નામ લખવાના હોય તો ચાર માર્ક કે સાત માર્કની અંદર જો એ લોકોને પૂછવું હોય ને પૂછેલું બી છે તો એવું લખશે કે પહેલાં અલગ અલગ સાયકલના નામ લખો ને કોઈ એક સમજાવો કોઈ એકની અંદર ફ્યુલ એન્ડ એસ સાયકલ સમજાવવાની છે કારણ કે અલગથી બી પૂછાયેલી છે તો આના પછી ફ્યુલ એન્ડ એસ સાયકલ ઇન થર્મલ પાવર સ્ટેશન તો થર્મલ પાવર સ્ટેશનની અંદર જે ફ્યુલ ને એ સાયકલ આવે શું છે જોઈએ જરા જે આટલો આગળનો ભાગ કોલસાવાળો હતો એ જ વસ્તુ તો સૌથી પહેલા કોલ્ડવે છે તો તમે બોયલરની અંદર કેટલો કોલસો નાખવાનો પહેલાનું વજન કર લો એના પછી વેગોન ટ્રિપલર ને રિસિવિંગ ઉપર સાધન આવે છે આવું એગન ટ્રિપ્લર એટલે એવું સમજો સાદી રીતે આપણે ક્રેન એવું સમજીએ કે ભાઈ કોલસો ક્રેન વડે લઈને આપણે સમાન રાખવાનો રિસિવ ઉપરની અંદર દાખલ કરવાનો એ શું કરે તો કે ત્યાં બધો કોલ સ્ટોર થાય એટલે કોલ સ્ટોરે જ લખ્યું છે પછી મેગ્નેટિક સેપરેટર છે હવે તમને એવું ખબર હશે કે કોલસો જમીનની ખાણમાંથી મળે એવું તો હોય ને બોયલર ચડાવવા બધાને ગેર ચૂલામાંથી કોલસો કોલ્સો કરીને આપણે લઈ જવાનો એવું ના હોય જમીનમાંથી કહો તો શું થાય જમીનમાંથી જ્યારે તમે કાઢો તો અંદર લોખંડ ને સ્ટીલ એવી બધી અલગ અલગ ધાતુના નાના નાના પથરા બી નીકળી શકે તો આ જે મેગ્નેટિક સેપરેટર છે એવું કામ કરશે કે એને અલગ કરી દેશે ખાલી કોલસો આગળ લઈ જવાનો પછી કોલ ક્રશર છે તો કદાચ કોઈ કોલસા મોટા મોટા હોય છે એને ટુકડા કરી નાના કરી દેવાના એના પછી બેલ્ટ કન્વેયર એવું લખ્યું છે તો એના પરથી આપણે કોલસો લઈ જઈશું ફરી હોપર આવશે ને બોલ મિલ આવશે બોલ મિલનું કામ એવું છે કે એ જે આપણો કોલસો આવ્યો નાનો નાનો એનો એકદમ બારીક ભૂક્કો કરીને પછી એને બોઇલરમાં દાખલ કરવાનો બોઇલરમાં દાખલ કર્યા પછી અમુક કોલસો છે એ બળીને રાખ થઈ જશે તો એ રાખ એટલે એ પીટ તો ત્યાં ભેગો થાય એના પછી સ્ક્રેપ કન્વેયર અને એના પછી એ સ્ટોરેજ એટલે જે નકામો જે રાખોડો છે કે જે બી વસ્તુ છે એને પછી સ્ક્રેપ એટલે કચરો કહીએ આપણે એને અને પછી એ સ્ટોરેજ એટલે કે ત્યાં એને ભેગો કરવાનો તો આ તમારે ડ્રો કરવાનો છે સાયકલમાં અને મેં જે બોલ્યો એ વસ્તુ લખવાની બુકમાં બી એ લખી હશે તમે એકવાર વાંચી લો સમજી લો પછી તમારી રીતે શબ્દ બનાવીને કોણ શું કામ કરે છે તે લખવાનું રહેશે ઓકે ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઇક્વિપમેન્ટ એન્ડ દેયર યુઝ ઇન થર્મલ પાવર પ્લાન્ટ મેં તમને એવું કીધું કે થર્મલ પાવર સ્ટેશનની અંદર અલગ અલગ વસ્તુઓ જે લાઇન ડાયગ્રામમાં હતી એના નામ લખવાના એના ઉપયોગો લખવાના ઇકોનોમાઈઝર છે સુપર છે એર પ્રી ફોર્સ ફોરસ ડ્રાફ્ટ ફેન એટલે એને એફડી ફેન બી કહે છે પછી ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન એટલે કે આઈડી ફેન પછી ઇલેક્ટ્રોસિટિક પ્રેસિપિટેટર અને કન્ડેન્સર તો આ જે સાત નામ છે એ સાતે સાતના ઉપયોગો ખાલી એક એક મુદ્દામાં યાદ કરી લેજો ક્વેશ્ચન એવો પૂછાય છે કે કોઈ બી ત્રણ ભેગા કરી લેશે લો આ ત્રણ ભેગા કર્યા કે નીચેના આ જે ભાગો છે એનું કાર્ય લખો તો ત્રણે ત્રણનું જે કામ છે ખાલી જે કામ એ જ લખવાનું છે તમારો જે ક્વેશ્ચન આપેલો હશે ડિટેલની અંદર થર્મલ પાવર સ્ટેશન એમાં તમારે જોઈ લેવાનું કે કોનો ઉપયોગ કઈ જગ્યાએ છે બુક હોય તો મળી જ જશે બાકી તમે ઓનલાઈન બી સર્ચ કરશો તો એના ઉપયોગો તમને મળી જશે એડ નહીં કર્યું બાકી તમને સમજાય છે નેક્સ્ટ જોઈએ ઇલેક્ટ્રિકલ સર્કિટ ઇન થર્મલ પાવર પ્લાન્ટ તો થર્મલ પાવર પ્લાન્ટ અથવા થર્મલ પાવર સ્ટેશન જેમાં ઇલેક્ટ્રિક સર્કિટ કઈ રીતે કામ કરે તો ઇલેક્ટ્રિક સર્કિટ સમજીએ જરા તો સૌથી પહેલા આપણે આગળ જે ભાગ હતો એમાં છૂટું કરીએ કે ટર્બાઇન પછી આપણે ઓલ્ટરનેટર અથવા જનરેટર જોડેલું હતું એની જડે એક્સાઇટર કે પાયલટ એક્સાઇટર કે જે આપણો જે સોર્સ આવ્યો છે મતલબ કે ઇલેક્ટ્રિકલ પાવર જે આવ્યો છે એને એક્સાઈટર કરવા માટે તો સ્ટેપ અપ કે સ્ટેપડાઉન માટે એનો યુઝ કરીએ ઉપર દેખો જરા સ્ટેપ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર લખ્યું છે તો જે આપણી પાસે વોલ્ટેજ આવ્યો છે એને સ્ટેપ અપ સ્ટેપ અપ તો ખબર પડી હશે તમને કે એકસો દસ હોય તો એને ચારસો ચાલીસ વોલ્ટમાં અપ કરવો હોય એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય એના પછી આઇસોલેટર છે એના પછી સર્કિટ બ્રેકર છે ફરી આઇસોલેટર ને પછી તમારી ટ્રાન્સમિશન લાઇન આવે ઓકે તો પહેલાં તમારે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં આ ડાયાગ્રામ ડ્રો કરવાનો એમાં પણ કોનું કયું કામ છે એ લખવાનું ઓકે તો આ ક્વેશ્ચન બી આઈમ પી છે ચાર માર્કમાં પૂછાયો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે વધી ગયા એક ક્વેશ્ચન હતો હજુ આઈ થિંક એક ક્વેશ્ચન રહી ગયો નહીં ઓકે સાત જ ક્વેશ્ચન છે તો આપણો જે પહેલો થર્મલ પાવર પ્લાન્ટ અથવા તો થર્મલ પાવર સ્ટેશન છે જેને આપણે પહેલો પાર્ટ કહી દીધો આ ચેપ્ટરનો એ ચેપ એમાંથી આપણે સાત ક્વેશ્ચન તૈયાર કરવાના રહેશે મોસ્ટ આઈ ક્વેશ્ચન છે બધા અને આમાંથી જીટીયુ ને મિડમાં આવશે અઠ્યાવીસ માર્કનું ચેપ્ટર છે તો પહેલી એક વાત કહી દઉં કે અમુક લોકોએ ચોપડી જોઈને વિચાર લીધું હશે કે પહેલું ચેપ્ટર કરીને જીટીયુમાં પાસ થઈ જશું પણ એવું ના રહી જાય તમે અઠ્યાવીસની તૈયારી કરીને જાઓ તો અઠ્યાવીસથી અઠ્યાવીસ ના આવે તો તમારે તૈયારી એ જ કરવાની જે તમને અહીંયાથી ક્વેશ્ચન પ્રોવાઈડ થાય આપણે એટલા બધા ક્વેશ્ચન નહીં આપતા તમને પહેલાંથી ખબર હશે પાસ થવા માટે ઇવન સારા માર્ક સ્કોર કરવા માટે હું અહીંયા જે આપું મટીરિયલ એ તમારે વાંચી લેવાનું થોડાક ટાઈમમાં એની પીડીએફ જો બની જશે તો તમને હું ગ્રુપમાં શેર કરી આપીશ ટેલિગ્રામમાં ગ્રુપ આપણું સેકન્ડ ઇયરનું બનાવ્યું છે કોઈ જોઈન ના થયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું ત્યાંથી જોઈન થઈ જશું તો પછી આ ચેપ્ટર વનનો બીજો પાર્ટ હવે બીજા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આટલું પાક્કું કરીને તમારું ધ્યાન રાખવાનું જય હિન્દ જય ભારત